हेलो विद्यार्थी मित्रों, धोरण 9 विषय चित्रकला प्रकरण 3 बातचीतना प्रकार उपयोग ने सिद्धांतों। बातचीत एटले सुशोभननी कला। बात नो उपयोग अनेक वस्तुओं पर सुशोभन माटे थाय छे। बातचीत लोक जीवन में ओतप्रोत थयेलू जोवा मळे छे। बातचीत में भौमितिक आकारों के कुदरती आकारों छे। આજના આધુનિક જીવનમાં અમૂર્ત આકારોવાળી ભાત રચનાનો પણ ઉપયોગ થયો છે। ભાતચિત્રના 4 પ્રકાર છે। ભૌમિતિક આકારોવાળી ભાત રચના, કુદરતી આકારોવાળી ભાત રચના, અલંકૃત આકારોવાળી ભાત રચના ને અમૂર્ત અનિયમિત આકારોવાળી ભાત રચના। પહેલી છે ભૌમિતિક આકારોવાળી ભાત રચના। કંપાસના સાધનોની મદદથી બનતા આકારોનો ઉપયોગ કરીને બનતી ભાતને ભૌમિતિક આકારોવાળી ભાત કહે છે। દાખલા તરીકે ગોળ, ચોરસ, ત્રિકોણ, ષ્ટકોણ, અર્ધગોળ વગેરેની ભાત, વણાટકામની ભાત તેમજ લોખંડની જાળીઓ તથા ટાઇલ્સ પર આવી ભાત રચનાઓ વધારે જોવા મળે છે। બીજી કુદરતી આકારોવાળી ભાત રચના। કુદરતમાંથી મળતા પાન, ફળ, ફૂલ, પશુ પંખી, શંખ, છીપલા, માછલી, પતંગિયા જેવા કુદરતી આકારોનો ઉપયોગ કરીને જે રચના કૃતિ કરવામાં આવે તેને કુદરતી આકારોવાળી ભાત રચના કહે છે। ભરતકામની રચનાઓમાં આ પ્રકારની ભાત રચના વધારે જોવા મળે છે। આમાં છાયા પ્રકાશનું બંધન હોતું નથી। અલંકૃત આકારોવાળી ભાત રચના। કુદરતમાંથી મળતા આકારોને બુદ્ધિ કૌશલ્ય અને સૌંદર્યની દ્રષ્ટિથી વધારે સુશોભિત કરી રચનાકૃતિ કરવામાં આવે તેને અલંકૃત આકારોવાળી ભાત રચના કહે છે। અલંકૃત આકારોવાળી ભાત રચનાનો ઉપયોગ રંગોળી, ટાઇલ્સ, મુક્ત હસ્ત, ફ્રી હેન્ડ વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે। અમૂર્ત આકારોવાળી ભાત રચના। અમૂર્ત આકારોવાળી ભાત રચનામાં ભૌમિતિક, નૈસર્ગિક કે અલંકૃત આકારો સાથે સંબંધ ન હોય, એટલે કે કોઈ ચોક્કસ આકાર ન હોય અને માત્ર સ્વતંત્ર રચના હોય તેને અમૂર્ત આકારોવાળી ભાત રચના કહે છે। સાડી, ડ્રેસનું કાપડ, પડદા, ચિનાઈ માટીના વાસણો વગેરે પર આવી ભાત રચના વધારે જોવા મળે છે। ભાતચિત્રના સિદ્ધાંતો। ભાતચિત્રનો ઉપયોગ વસ્તુની સુંદરતા તથા સુશોભન વધારવા માટે કરવામાં આવે છે। આકારો સમતોલન અને અવ્યવસ્થિત હોય તો જ ભાતચિત્ર સુંદર બનતું નથી, તેથી સાથે રંગનું આયોજન પણ મહત્વનું છે। પુનરાવર્તન કે પુનરાંકન। એક જ આકારને વારંવાર વાપરવામાં આવે તેને પુનરાંકન કહે છે। પુનરાંકન અને ભાતચિત્રનો મહત્વનો સિદ્ધાંત છે। સાદું પુનરાંકન। ભાત માટે નક્કી કરેલા કોઈ પણ એક આકારને એક કરતાં વધુ વાર પુનરાંકન કરવામાં આવે ત્યારે સાદું પુનરાંકન કહે છે। ઉલટસુલટ પુનરાંકન। ભાત માટે નક્કી કરેલા કોઈ પણ એક આકારને એક વખત ઉલટો અને બીજી વખત સુલટો ગોઠવીને ભાત તૈયાર કરવામાં આવે છે। વૈકલ્પિક પુનરાંકન। ભાત માટે નક્કી કરેલા બે જુદા જુદા આકારો હોય છે। ટ્રેસિંગ પેપરની મદદથી પહેલા આકાર, પછી બીજો આકાર, વળી પાછો પહેલો અને બીજો, એમ જરૂરિયાત મુજબ વારંવાર ગોઠવવાથી વૈકલ્પિક પુનરાંકન થાય છે। સર્વવ્યાપી પુનરાંકન। આ ભાત માટે નક્કી કરેલા આકાર એક કે વધારે આકારને ચારે તરફ સમગ્ર જગ્યા પર એક સરખું વિભાજન કરી ટ્રેસિંગ પેપરની મદદ વડે ગોઠવવાથી સર્વવ્યાપી પુનરાંકન થાય છે। આ બધા પુનરાંકનની ભાત રચનાઓ કરવા ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરી શકાય છે। વિસ્તરણ। વિસ્તરણ એટલે રેખા કે રંગ આકારનું એક દિશાએ કે ચારે દિશામાં ચોક્કસ રીતે ફેલાઈ જવું। સામાન્ય રીતે વિસ્તરણના 4 પ્રકાર જોવા મળે છે। પહેલું, કેન્દ્રમાંથી વિસ્તરણ। કોઈ એક જ મધ્યબિંદુમાંથી કેન્દ્રની આજુબાજુ આકારો, રેખા કે
રંગ વિસ્તરેલા હોય તેવી ગોઠવણીને કેન્દ્રમાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રકસતો સૂર્ય, સૂર્યમુખીનું ફૂલ, ચક્રના આરા વગેરે. બિંદુમાંથી વિસ્તરણ, કોઈ એક જ બિંદુમાંથી આકાર, રેખા કે રંગ એક દિશા તરફ વિસ્તરતા હોય તો તેને બિંદુમાંથી વિસ્તરણ કહે છે. દાખલા તરીકે ઘડિયાળની સ્પ્રિંગ, ફૂલદસ્તો, ફુવારો વગેરે. પાયામાંથી વિસ્તરણ, કોઈ એક પાયાના ઘણા બિંદુઓમાંથી રેખાઓ, આકારો કે રંગ ફૂટી નીકળતા હોય તેને પાયામાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ટૂથબ્રશ, જમીન પર ઉગેલો ઘાસ, કાંસકો વગેરે. ધરીમાંથી વિસ્તરણ, ધરીરૂપી રેખામાંથી આકારો, રેખા કે રંગ વિસ્તરતા હોય તેને ધરીમાંથી વિસ્તરણ કહે છે. દાખલા તરીકે પક્ષીનું પીછું, પાંદડાની નસો, એન્ટેના વગેરે. સમતોલન, સમતુલા એટલે ભાર, સામ્ય, તુલા, ત્યારે બંને પલ્લા સરખા રહે તેને સમતુલા કહેવાય. કોઈ પણ ચિત્રરચનામાં સમતોલાનું મહત્ત્વ છે. સમતોલનના બે પ્રકાર છે. પ્રત્યક્ષ સમતોલન, સમસમતોલન રચનાકૃતિમાં એક બાજુ જેવી જ આકૃતિ અને રંગ, બીજી બાજુ યોજી હોય ત્યારે પ્રત્યક્ષ સમતુલા જળવાય કહેવાય. આવા પ્રકારના મોટાભાગે મધ્યરેખા દોરીને જોતાં બંને બાજુ સરખું આલેખન થયેલું જોવા મળે છે. દાખલા તરીકે ફ્રીહેન્ડ, પીપળાનું પાન, તાજમહેલ, સાવધાનમાં ઊભેલો સૈનિક, મિનારો વગેરે. પરોક્ષ સમતોલન, આ પ્રકારની રચનાકૃતિમાં બંને બાજુ સમાન આકૃતિ કે રંગ યોજના ન યોજી હોય છતાં આકારની ગોઠવણી અને રંગ યોજના સમતોલનવાળી દેખાય તેને રચનાકૃતિને વિષમ સમતોલન કહે છે. દાખલા તરીકે ચાની કીટલી, મોર, નૃત્યાંગના દોરડા ઉપર નટ, વૃક્ષ વગેરે. થેન્ક યુ.